विद्यार्थी मित्रों केम छो मजा माने आजे आपणे यूनिट वन टेस्ट ऑफ इंडिया जेनी एक्टिविटी वन नो अभ्यास करीशुं जेमा इंडियाना समग्र लोकोना अलग अलग जातिना जे लोको रहे छे तेना टेस्ट विशे वात करवामां आवी छे। परंतु ए पहला आपणे एक्टिविटी वन जोईशुं जेनी अंदर सरस मजानी एक पोयम आपवामां आवेली छे। एक्टिविटी वन रिसाइट द पोयम अ माइंड एक्टिवेटिंग डे એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ। સૌપ્રથમ આપણે પોયમનું વાંચન કરીશું। આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી સી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી ધ ટોફી વોઝ સાઉર સો આઈ બોટ અ ફ્લાવર ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. વિદ્યાર્થી મિત્રો તમારે આ પોયમને બુકમાંથી વાંચવાની છે। હવે આપણે એ પોયમનું ગાન કરીશું। તમે પણ ગાશો ને સાથે સાથે। I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. તો હવે આપણે કાવ્યમાં આવેલા નવા વર્ડ્સને જાણીશું। સિટી ટુ સી ટુ બાય ટોફી શાવર ફ્લાવર ડેડ થ્રેડ થીન પિન શાર્પ અને હાર્પ। હવે આપણે કાવ્યનો અનુવાદ કરીશું। I went to the city to see Mrs. Sweetie. એટલે કે શ્રીમતી સ્વીટીને મળવા માટે હું શહેરમાં ગયો। બાળક છે કે છે શ્રીમતી સ્વીટીને મળવા તે શહેરમાં ગયો। She gave me a rupee to buy a toffee. એટલે કે તેમણે મને એક ટોફી ખરીદવા માટે એક રૂપિયો આપ્યો। તેમણે એટલે કોણે શ્રીમતી સ્વીટીએ બાળકને એક રૂપિયો આપ્યો। ધ ટોફી વોઝ સાવર સો આઈ બોટ અ ફ્લાવર એટલે કે બાળકે ખરીદેલી ટોફી કેવી હતી ખાટી હતી એટલે એણે એક ફૂલ ખરીદ્યું। ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ પણ ફૂલ તો કેવું હતું સુકાઈ ગયેલું તેથી તેમણે એક દોરો ખરીદ્યો। ધ થ્રેડ વોઝ થીન સો આઈ બોટ અ પિન પરંતુ દોરો તો પાતળો હતો તેથી બાળકે એક ટાંકણીની ખરીદી કરી। The pin was sharp, so I bought a harp. પરંતુ ટાંકણી અણીવાળી હતી તેથી બાળકે હાર્પ ખરીદ્યું। The harp wouldn't play, so I gave it away. હાર્પ વાગ્યું નહીં તેથી બાળકે તે પાછું આપી દીધું। I went back to the city to see Mrs. Sweetie. એટલે કે હું પાછો શહેરમાં ગયો શ્રીમતી સ્વીટીને મળવા માટે। સમજાઈ ગયું ને બાળ દોસ્તો? હવે આપણે કાવ્યમાં આવતા વર્ડ પેર્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો શીખીશું। એક્ટિવિટી બી અહીં વર્ડ પેર્સ આપેલી છે તે તમારે સમજવાની છે અને આવા અન્ય શબ્દો તમારે તમારી બુકમાં લખવાના છે। પછીની એક્ટિવિટીમાં કમ્પ્લીટ ધ ટેબલ જેમાં બાળક છે એ કઈ વસ્તુની ખરીદી કર્યા પછી પાછી શા માટે આપી દે છે એ આપણે લખવાનું છે। ઉદાહરણ જોઈએ તો બાળક ટોફી ખરીદે છે પણ પાછી શા માટે આપે છે કારણ કે ખાટી છે। તો આવા અન્ય શબ્દો અહીં આપેલા છે જેની તમારે સમજૂતી મેળવવાની છે અને આ ટેબલ તમારી બુકમાં લખી લેવાનું છે। તો અહીં આપણી એક્ટિવિટી વન છે પૂરી થઈ છે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી ટુ શીખીશું। વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા અન્ય એજ્યુકેશન વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો।